દેશભરમાં લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય અને પાલિકા પણ પોતાની કામગીરી વધુ ગુણવત્તાયુક્ત કરે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરી રહી છે છેલ્લા ત્રણ વર્ષથી રેન્કિંગમાં પછડાટ જોવા મળી હતી જો કે આ વર્ષે તેમાં સુધારો આવ્યો છે જેમાં આ વર્ષે મોરબી પાલિકાએ રાજ્યમાં સાતમો ક્રમ મેળવ્યો તો દેશમાં પીચ્યાસી ક્રમ મેળવ્યો હતો જ્યારે રાજકોટ ઝોનમાં આવતી ત્રીસ નગરપાલિકામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો જ્યારે ત્રણ હજાર ચારસો દેશભરમાં છેલ્લા પાંચ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા શહેરની સ્વચ્છતા બાબતમાં સર્વે કરવામાં આવે છે અને તેના આધારે રેન્કિંગ આપવામાં આવી રહ્યા છે આ વર્ષે પણ ઇન્દોર શહેર દેશમાં સતત પાંચમી વાર પ્રથમ ક્રમે રહ્યું છે જ્યારે સુરત બીજા ક્રમે રહ્યું છે જોકે ઓછી વસ્તી ધરાવતી નગરપાલિકા પણ આ સર્વેમાં જોડાય છે જોકે મહાનગરપાલિકાઓના મસ્ત મોટા બજેટ અને કર્મ કર્મચારીઓની ફોજ સામે સ્પર્ધામાં ટકવાની શક્તિ ન હોવાથી બીજા સર્વેક્ષણ બાદ વસ્તી આધારે સર્વે કરવામાં આવે છે મોરબી નગરપાલિકાનો એક લાખથી વધુ અને દસ લાખથી ઓછી વસ્તીની કેટેગરીમાં સમાવેશ કરાયો હતો જેમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી મોરબી પાલિકાનો રેન્ક સતત ઘટી રહ્યો હતો જોકે બે હજાર એકવીસમાં થયેલા સર્વેક્ષણમાં સુધારો આવ્યો છે મોરબી નગરપાલિકા આ વર્ષે સમગ્ર રાજકોટ ઝોનમાં પ્રથમ ક્રમે રહી છે રાજકોટ ઝોનમાં આવતી ત્રીસ નગરપાલિકાનો સમાવેશ થાય છે